મમ્મી ધરતી પણ બધી ધ્રુજે છે એમ કે અમે ચાલીએ તો પણ અમને એમ થાય છે કે અમારી પાછળ ક્યાંક બોમ્બ તો નથી ફૂટ્યો ને. જ્યારે અમે નીકળવાના હતા ને અમારી આ ફર્સ્ટ બેચ છે, હજી બહુ બધા ઇન્ડિયન સ્ટુડન્ટ ત્યાં ફસાયેલા છે. તો જ્યારે અમે નીકળવાના હતા તો ફર્સ્ટ ટાઈમ 23 ડેટના ઉન લોકોને બોમ્બલાસ્ટ કરી દીયા થા હમે. તો ગવર્મેન્ટને ઉસ ટાઈમ બોલ દીયા થા કે હમ સબ લોકો કો અમને બધાને ઇવેક્યુએટ કરી દેશે. એ લોકોએ ત્યારે જ કહી દીધેલું હતું 23 ડેટના, અને એના 2-3 કલાક પછી જ ઇવેક્યુએશનની પ્રોસેસ ચાલુ થઈ ગયેલી હતી. એટલે અમે સેફલી અહીંયા પર પહોંચી ગયા છીએ. 3 દિવસની જર્ની પછી અમે અહીંયા પહોંચ્યા છીએ. પરિસ્થિતિ તો સારી નથી, બટ હું જ્યાં રહું છું ત્યાં પરિસ્થિતિ તો બહુ જ સારી છે. મતલબ હું જ્યાં રહું છું ત્યાં એટલું ફરક નથી, બટ જનીવીચી એટલે એકદમ સેફેસ્ટ પ્લેસ છે. કીવ ઉતર્યા પછી એ લોકો અને સર લોકોએ બહુ જ મદદ કરી હતી, અને પછી એ લોકો અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનમાં જતા રહ્યા, અને ટ્રેનથી એ લોકોની કોલેજની બસ આવી ગઈ હતી લેવા માટે, અને બસ સ્ટોપ પર પહોંચીને પાછા બેક ટુ પોવેલિયન જતા રહ્યા કોલેજ પર. અને કોલેજ પરથી સરે રૂમાનિયા માટે બસ તૈયાર જ રાખી હતી, અને એ લોકોએ બોર્ડર ક્રોસ કરીને રૂમાનિયાથી ફ્લાઇટ કરીને ઇન્ડિયન ગવર્મેન્ટે ફૂલ સપોર્ટ કર્યો છે એ લોકોને. જે દિવસે અમે નીકળ્યા એના થોડાક ટાઈમ પહેલાં બોમ્બલાસ્ટ થયેલો હતો, તો અમે અમારા સિટીમાં બોમ્બલાસ્ટ નહોતો થયો. બોમ્બલાસ્ટ થયો હતો ખાર્કીવ, કીવ એ બધી જગ્યાએ જે ઇસ્ટર્ન સાઈડની બોર્ડર પર છે રશિયાથી નજીક, ત્યાં બધે બોમ્બલાસ્ટ થયો હતો. તો અમે લોકો એવું વિચારતા હતા કે ક્યાંક અમારા સિટી પર ના થઈ જાય, તો એટલા માટે અમે થોડા ગભરાયેલા હતા. અને જો અમારી રોમાનિયાની જે બોર્ડર છે એનાથી અમારી સિટી નજીક હતું, તો અમારું ઇવેક્યુએશન સૌથી પહેલાં સ્ટાર્ટ થયું. તો લકીલી અમે ફર્સ્ટ બેચમાં ઇવેક્યુએશનમાં આવી ગયા, જલ્દી ઘરે પહોંચી ગયા. વોર ચાલુ થઈ એના બીજા દિવસે અમને તો રેસ્ક્યુ કરવામાં આવ્યા, એટલે અમે વધારે દિવસ વોરમાં નથી રહ્યા. પણ હમણાં જે ફસાયા છે તે હમણાં ખાવાને લઈને થોડી પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તો એમને હું સરકારને વિનંતી કરું છું કે એમને જલ્દીથી જલ્દી રેસ્ક્યુ કરો અને એમના પેરેન્ટ્સ પાસે પહોંચાડો. થોડાક ગભરાઈ તો ગયેલા જ હતા છોકરાઓ, કારણ કે કોઈ દાડો મિસાઇલનો અવાજ સાંભળ્યો ન હોય અને એ સાંભળવાનો આવે, અને એમ કે મમ્મી ધરતી પણ બધી ધ્રુજે છે એમ કે અમે ચાલીએ તો પણ અમને એમ થાય છે કે અમારી પાછળ ક્યાંક બોમ્બ તો નથી ફૂટ્યો ને. એટલે એ લોકો પણ 18-18 છોકરાઓ દોડતા હતા જેમ, અને 8 કિલોમીટર એ લોકો ચાલ્યા છે. અને પછી એ લોકોનું બસનું સ્ટોપ, કારણ કે એને પણ બસ સ્ટોપને પણ કીવની બહાર ઊભું રાખેલું હતું. જે રોમાનિયાની બોર્ડર છે ત્યાંથી 40 કિલોમીટરની દૂરી પર છે. તમે પહેલાં રોમાનિયાની બોર્ડર પાસ કરી લેશો તો પછી કોઈ પ્રોબ્લેમ નથી, તમે સેફ છો રોમાનિયામાં. એટલે અમે 40 કિલોમીટર જે બોર્ડર પાસ કરવાની હતી, હા બસ એમાં અમે થોડા ડરેલા હતા કે અમે બસ સેફલી એ પાસ કરી લઈએ. માંડ માંડ કરીને અમે બહુ સુધી ચાલી, ઘણા બધા એટીએમ અમે ફર્યા, લાસ્ટમાં અમને મળી ગયું. અને બધી જ જગ્યાએ જેમ કે ગ્રોસરીઝ લેવામાં ને બધી જગ્યાએ લાંબી લાંબી લાઈનો, ધીમે ધીમે સામાન પતવા માંડ્યો હતો, એવું બધું થયું હતું. અને માર્શલ લો લાગુ પડી ગયો હતો, તો પછી ધીમે ધીમે બધું બંધ થવા માંડ્યું હતું. 24 અવર્સ બધી જ શોપ્સ બધું જ બંધ થઈ ગયું હતું જ્યારે માર્શલ લો લાગુ પડ્યો હતો. લડકી તો એક હી હૈ, દો લડકે હૈ, ઓર ઇસકો ઉમીદ હો કે સાથ ભેજા થા, બડી લડકી યહી હૈ, બરાબર. બહુત ઉમીદ થી કે ડોક્ટર બન જાય, इसलिए उसको वहाँ अब उन्होंने कि चलो भाई परदेश में जाके भी वहाँ भी कंप्लीट हो जाएगी डॉक्टर, क्योंकि यहाँ थोड़ा सीटों का और ये बहुत परेशानी है. अगर गवर्नमेंट अपनों को यही सीटें और यही ज़्यादा बढ़ा दे तो अपनों को जाने की वहाँ ज़रूरत ही नहीं पड़े अपने बच्चों को.